हरिओम स्कूल ऑफ साइंस धोरण सात विषय सामाजिक विज्ञान एनु चौथु चैप्टर भणवाना छे जेनु नाम छे मध्ययुगीन स्थापत्यो शहरों व्यापारी अने कारीगरों। मध्ययुगनी अंदर ना आवेला बधा स्थापत्योनी वात करशुं, एना शहरोनी वात करशुं, एमां व्यापार केवो थतो, व्यापारी केवा हता अने कारीगरोनो वर्ग हतो ए कया कया काम करता एना विशे चर्चा करीशुं। सर्वप्रथम मध्ययुगीन स्थापत्यनी वात करीए तो भारतीय शिल्प स्थापत्य कलाओं ने अनोखो अने लांबो ऐतिहासिक वारसो छे। भारत कला अने स्थापत्यना समृद्ध सांस्कृतिक वारसाने लीधे विश्वभरनी अंदर प्रसिद्ध छे। प्राचीन समयथी शुरू करीने विविध समयगाळा विविध प्रांतोमां मौर्य युग दरमियान स्तूपो अने स्तंभालेखो, अनुमौर्य युग दरमियान गांधार अने मथुरा शैलीना स्तूपो, गुप्त समय दरमियान राजमहल स्तूपो स्तंभों विहारों भवनों तथा मंदिरों निर्माण थयुं। मध्ययुग दरमियान बात करिए तो पाल प्रतिहार राष्ट्रकूट राजपूत दिल्ली सल्तनत और मुगल साम्राज्य जेवा विविध एना द्वारा विविध स्थलों बंधायेल स्थापत्यों में वाव तलाव मंदिर अने मस्जिद वगैरह मोटा प्रमाण में जोवा मळे छे। भारतना विविध प्रांतोए वारसामां मळेली स्थापत्य कलाने पोतपोतानी रीते विकसावी छे। शिल्पकलानी वात करिए तो शिल्पीना मनमां, शिल्पी एटले जे कारीगरो ने शिल्पी कहेवाय, शिल्पीना मननी अंदर जागता भावोने ए पछी छीणी हथोड़ी एना वडे पाषाण एटले के पत्थर लाकड़ू धातु एना उपर कंडारित करी दे ए कलाने कहेवाय शिल्पकला। परिवार शिल्पकला एटले हूँ के भाई शिल्पीना मन में जागेला भावो होय एने सीणी हथोड़ीनो उपयोग करीने पाणो होय पाषाण होय लाकड़ू होय धातु होय एनी उपर कंडारित कर दे आकारो बनावी दे कहेवाय शिल्पकला। हवे स्थापत्यनी वात करिए तो मित्रों स्थापत्य माटे शिल्पशास्त्र शब्द पण वपराय छे। स्थापत्यनो सरल अर्थ थाय के बांधकाम, मकान नगरो कूवाओ किल्लाओ मिनाराओ मंदिरो मस्जिदो मकबराओ वाव वगैरेना बांधकाम ने स्थापत्य कहेवाय। स्थापत्य कलामां जे निपुण व्यक्ति होय एमां जे कुशल व्यक्ति होय एने स्थपति कहेवामां आवे छे। भारतना स्थापत्यो ईस्वीसन 700 થી 1200 સુધી રાજપૂત યુગ હતો। રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતની અંદર પ્રચલિત હતી। ઉત્તર ભારતમાં કઈ શૈલી મંદિરની પ્રચલિત હતી તો નાગર શૈલી। ખજુરાહોના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર, ઓડિશાનું પુરી એની અંદર લિંગરાજ મંદિર પણ આવેલું છે તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે। દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી સ્થાપત્ય શૈલી જોવા મળે છે જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ છે, આરબ શૈલી મુખ્ય છે। આ સ્થાપત્યની અંદર મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યો મળી આવે છે। આરબ શૈલીની અંદર ત્રણ મુખ્ય સ્થાપત્યો કયા તો મસ્જિદ મકબરા અને રોજા। દિલ્હી સ્થાપત્યોમાં જામા મસ્જિદ કુતુબ મિનાર હોજે ખાસ અલાય દરવાજા સિરીનો કિલ્લો આ બધા મુખ્ય છે। ફિરોઝ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો એ વિશિષ્ટ છે। ગુજરાત બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા જેમાં અમદાવાદના ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ, બંગાળની સોના મસ્જિદ અગત્યના છે। મિત્રો યાદ રાખજો ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે, અમદાવાદમાં। સોના મસ્જિદ ક્યાં આવેલી છે, બંગાળમાં। આ સમયમાં હિન્દુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલો કુંભલગઢનો દુર્ગ એટલે કિલ્લો અને ચિત્તોડનો કીર્તિસ્તંભ જેને વિજયસ્તંભ પણ કહેવામાં આવે છે તે અગત્યના છે। મિત્રો 13મી સદીનું કોર્ણાકનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે। ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોર્ણાકનું સૂર્ય મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું। આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે। કેટલા અશ્વો છે, ઘોડા કેટલા છે, 7, કોને ખેંચે છે, સૂર્ય ભગવાનને, અને 12 વિશાળ પૈડા છે અને પૈડા કેટલા છે, 12,
આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા. દક્ષિણ ભારતમાં ગોપુરમ, યાદ રાખજો મિત્રો, જેને મંદિરનું પ્રવેશ દ્વાર કહેવાય, એ મંદિરોની વિશેષતા છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખમંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે, જેના દ્વારા આપણે પ્રદક્ષિણા કરીએ. આ સમયમાં કેટલાક મહત્ત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. મુઘલ સ્થાપત્યકલામાં એકદમ વિશિષ્ટ એ કલા હતી. મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો અને આ જે સસારામનો મકબરો છે એ આ સમયનું અગત્યનું સ્થાપત્ય હતું. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરેલી, જેમાં કશ્મીરનો નિશાત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગ એનો સમાવેશ થાય છે. મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ આ તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું. કોની યાદમાં તાજમહેલ બનેલો હતો મિત્રો? યાદ રાખજો, મુમતાજ મહેલ, જે કોની બેગમ હતી? શાહજહાંની. તાજમહેલ ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવાન્વિત કરે છે, એટલે કે ગૌરવમાં સ્થાન અપાવે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ પણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય છે. આ જ કિલ્લાની અંદર શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. યાદ રાખજો મિત્રો, શાહજહાંએ ક્યાં કિલ્લામાં મયુરાસન બંધાવ્યું? તો લાલ કિલ્લામાં. દર વર્ષે 15 ઓગસ્ટ તથા 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. તમે અહીં લાલ કિલ્લો તથા અમૃતસરનું સુવર્ણ મંદિર પણ તમે જોઈ શકો છો. આ સમયે શીખ સંપ્રદાય શ્રેષ્ઠતમ સ્થાપત્ય એવા સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું હતું. આપણે મિત્રો અત્યારે ગુજરાતના સ્થાપત્યો સુધી પહોંચ્યા છીએ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યાર સુધી આપણે ભારતના સ્થાપત્યો જોયા. તમારું હોમવર્ક કોર્ણાકના સૂર્ય મંદિરની જેટલી માહિતી આપી છે એ નોટબુકમાં લખવાની છે.